जय श्री कृष्ण। हूँ डॉक्टर विशा पटेल, आप सौ संगीत रसिक मित्रों मारी यूट्यूब चैनल सासे संगीत में स्वागत करूँ छू। आज आप शीखीशू राग छायानट। तो राग छायानट की सामान्य माहिती शीखीशू और एनी बंदिश शीखीशू। तो चालो मारी साथे शुरू करिए राग छायानट। तो सौथी पहला सामान्य माहिती में जोईए तो आरो एनो छे खूब सुंदर लगे। बीजू एक रे गा मा शुद्ध स्वर नो प्रयोग छे सा रे गा मा। आ प्रयोग पूर्वांग में सारे गम प सुधी नो आ प्रयोग छे नट अंग दर्शावे छे छायानट राग में। हवे एनी पकड़ जोईए रे गा गा मा प ध म प रे सा। थाट छे कल्याण, कोमल स्वर, कोमल निषाद। आ राग में भाग्ये ज कोमल निषाद आवे छे। विवादी स्वर तरीके कोमल निषाद आ राग में बहुत सुंदर दिख लागे छे। एनो प्रयोग बहुत सरस लागे छे। अमुक बंदिशोमां एनो प्रयोग थाय छे। आपणे जे बंदिश करीशुं एमां कोमल निषादनो प्रयोग हुं तमने बताईश। हवे आरो अवरो पकड़वा क्यांय तमने कोमल निषाद जोवा नथी मळतो, पण आ रागमां कोमल निषाद वपराय छे। एटले विवादी स्वरनो कॉन्सेप्ट जे छे के जे कोई पण एक स्वर होय ए रागमां आवतो ना होय, परंतु एने क्यारेक लेवाथी रागनी सुंदरता वधे અને રાગના સ્વરૂપને હાનિ ના પહોંચે તો એને વિવાદી સ્વર કહેવાય છે। આ વસ્તુ આપણે સૌ જાણીએ જ છીએ। તો વિવાદી સ્વર તરીકે કોમળ નિષાદનો પ્રયોગ આ રાગમાં આપણે કરીશું। તીવ્ર સ્વર છે મધ્યમ, આ રાગમાં બંને મધ્યમ આવે છે। અને વર્જિત સ્વર આપણે જોઈએ તો આરોમાં ધૈવત અને નિષાદ, આરોમાં ધ અને ની વર્જિત છે અને એની જાતિ છે ઓડો સંપૂર્ણ અથવા શાળો સંપૂર્ણ। વાદી સ્વર છે ઋષભ એટલે કે રે અને સંવાદી સ્વર છે પંચમ એટલે કે પ। ગાવાનો સમય છે રાત્રિનો પ્રથમ પ્રહર અને પ્રકૃતિ છે શાંત ગંભીર। હવે આપણે જાતિ વિશે થોડી ચર્ચા કરીએ કે આ રાગમાં નોંધ લેવા જેવી બાબત એ છે કે આરોમાં ધ અને ની વર્જિત છે, પણ ઉત્તરાંગમાં પની સારી આ રીતે લેવાતું હોય છે। એટલે કે આરોમાં નિષાદ તો આવ્યો એમ જ કહેવાય। એટલે આપણે કેટલાક લોકો એની જાતિ ઓડવ સંપૂર્ણ તો કેટલાક શાળવ સંપૂર્ણ માને છે। તો હવે આપણે રાગની સામાન્ય માહિતી અહીં પૂર્ણ થાય છે। હવે આપણે રાગનું ગીત જોઈશું, રાગની બંદિશ શીખીશું। આ બંદિશ છે એ તાલ ત્રિતાલમાં નિબદ્ધ છે અને સ્થાયી અને અંતરા બંને પહેલી માત્રાથી શરૂ થાય છે। તો સૌથી પહેલાં આપણે તાલ ત્રિતાલનું એક આવર્તન આપણે વાગવા દઈશું તબલામાં, અને પછી દરેક વખતની જેમ સૌથી પહેલાં નોટેશન ગાઈશું, પછી એના લિરિક્સ ગાઈશું અને છેલ્લે એકલા લિરિક્સ ગાઈશું। ભેગી લઈશું કારણ કે એમાં શબ્દની રીતે ગાવા જઈએ તો શબ્દ વચ્ચે તૂટે છે, એટલે બે લાઈનના નોટેશન હું ભેગા લઈશ, પછી બે લાઈનના આપણે શબ્દો ભેગા લઈશું। પહેલી માત્રાથી શરૂ કરીએ સા સા મ ગ પ પ પ પ ધ ની સા ધ પ પ ધ મ પ મ ગ મ રે ગા મ પ ધ મ પ મ ગ
સ્થાયીની જેમ શબ્દ તૂટવાથી છેલ્લી બે લાઈન છે એમાં હું આખા નોટેશન એક સાથે ગઈ લઈશ છેલ્લી બે લાઈનના, પછી એના શબ્દો ગઈશ. અને આ જે બીજી લાઈન છે અંતરાની બીજી લાઈન, એમાં કોમળ નિષાદનો પ્રયોગ થાય છે. એ આપ સૌએ જોઈ લેવો ધ્યાનથી, તો તમને ખબર પડી જશે કે કોમળ નિષાદ કેવી રીતે આ રાગમાં વપરાય છે. નોટેશન સાથે આપણે શીખી લીધું, હવે એકલા લિરિક્સ હું ગઈશ. પહેલી માત્રાથી શરૂ કરીએ. તમને મારો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.